ચાલો હવે આજે આપણે ગણિત ગમ્મત ભણવાનું છે. ગણિત ગમ્મતમાં આગળ આપણે એકમ 10 પેટર્ન વિશે જોઈ ગયા હતા. હવે આજે આપણે પાના નંબર 114 ઉપર આપેલી પેટર્નમાં સંખ્યા લખતા શીખવાનું છે. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 114 કડ એમાં જે રીતે સંખ્યાના ચિત્ર આપેલા છે એવી જ રીતે મેં અહીંયા બોર્ડમાં ચિત્ર દોરેલા છે. હવે તમારે મારી સાથે સાથે પાઠ્યપુસ્તકમાં સંખ્યા લખી જવાની છે. લખો ને બધા સરસ. ચાલો દરેકનું ધ્યાન અહીંયા બોર્ડ જુઓ. પહેલું તમને તોરણ દોરેલું આપેલું છે, આપેલું છે પુસ્તકમાં. હવે એ તોરણની અંદર તમને સંખ્યા લખેલી આપેલી છે, તો એ સંખ્યા આપણે જોવાની છે. જો પહેલા તોરણના ઓલામાં તમને લખેલું આપેલું છે કે એક અડે એક, પછી બગડે બે છોડ દીધા, પછી આપ્યું છે નગડે ત્રણ, પછી ચોગડે ચાર છોડ દીધા, પછી આપ્યું છે પાછળે પાંચ છ છોડી દીધા, પછી આપ્યા છે સાત. હવે આપણે શું કરવાનું છે? આમાં જો આ તોરણમાં એક સંખ્યા લખવાની, એક છોડી દેવાની, પછીની લખવાની, છોડી દેવાની, લખવાની, બરાબર. હવે છેલ્લે આપણે સાત સુધી પહોંચે. હવે સાત પછી આઠ છોડી દેવાના, અહીંયા લખવાનું તમારે નવ વડે નવ. લખો શું લખવાનું? નવ વડે નવ. પછી દસ, હા દસ છોડી દેવાના, અને પછી લખવાનું બે એકડા અગિયાર. લખો બે એકડા અગિયાર. હવે જો અગિયાર પછી બાર છોડી દીધા છે અને તેર તમને લખેલા આપ્યા છે. તો અહીંયા જો એક સંખ્યા પછી એક સંખ્યા મૂકીને બીજી સંખ્યા લખવાની છે. જો ફરી વાર એકાડ એક આપ્યા છે, બે છોડી દીધા, ત્રણ લખ્યા, ચાર છોડી દીધા, પાંચ લખ્યા, છ છોડી દીધા, સાત લખ્યા, આઠ છોડી દીધા, નવ લખ્યા, દસ છોડી દીધા, અગિયાર લખ્યા, બાર છોડી દીધા અને તેર લખ્યા. અહીંયા આપણું તોરણ કમ્પ્લીટ. હવે નીચે જુઓ, તમને ઈયર બેન આપેલા છે, તો આપણે શું કરવાનું છે? તો ચાલો જોઈએ. જુઓ તમને અહીંયા બે બગડા બાવીસ, એની પહેલા આવે એકવીસ, એની પહેલા આવે વીસ. અહીંયા તમારે પહેલાની સંખ્યા લખી જવાની છે. તો ચાલો જોઈએ, બાવીસ ની પહેલા એકવીસ, એકવીસ ની પહેલા વીસ. પહેલા એટલે આગળની સંખ્યા. હવે વીસ ની આગળ શું આવે? વીસ ની પહેલા શું આવે? તો કે ઓગણીસ. અહીંયા લખો એકડે નવે ઓગણીસ. હવે ઓગણીસ ની પહેલા વેરી ગુડ અઢાર, અહીંયા લખો અઢાર. હવે જો અહીંયા આપણે ઈયરમાં આપણે સંખ્યા લખી નાખી. હવે જુઓ અહીંથી જુઓ તો આગળની સંખ્યા થાય અને પાછળથી જુઓ તો પાછળની સંખ્યા થાય. આગળથી જુઓ બાવીસ, એકવીસ, વીસ, ઓગણીસ, અઢાર, સત્તર અને સો. હવે પાછળથી જુઓ તો સો, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ અને બાર, બરાબર. ચાલો કમ્પ્લીટ. હવે જુઓ તમને રેલગાડી આપી છે. હવે રેલગાડીમાં કઈ કઈ સંખ્યા આપી છે ડબ્બામાં જુઓ? દસ, પછી વીસ, પછી ત્રીસ. તો રેલગાડીમાં આપણે દસ દસ ની સંખ્યા લખવાની છે. દસ, વીસ, ત્રીસ. હવે શું આવે? વેરી ગુડ, અહીંયા લખો જોગડે મીંડે ચાલીસ, જોગડે મીંડે ચાલીસ. લખો દસ, વીસ, ત્રીસ, ચાલીસ અને પચાસ. રેલગાડીમાં આપણને દસ દસ ની સંખ્યા લખવાની આપેલી છે. ચાલો અહીંયા રેલગાડી લાઈન કમ્પ્લીટ. હવે જુઓ તમને નીચે પથ્થરમાં સંખ્યા લખેલી આપેલી છે, તો એ પથ્થરમાં સરખી સરખી સંખ્યા આપેલી છે. સરખી સરખી સંખ્યા કોને કહેવાય? તો કે બે એકડા અને બે સંખ્યા સરખી, બે એકડા
પછી 2 બગડા 22 પછી 2 બગડા 33 હવે હા હવે 2 ચોકડા 2 ચોકડા 44 લખો 2 ચોકડા 44 હવે 5 ના તો 2 5 ના 2 5 ના 55 પછી 2 છગડા 66 તમને લખેલું આપેલું છે હવે છેલ્લે લખો 2 7 ના 77 બરાબર જો અહીંયા તમને સરખી સંખ્યા લખવાની છે 11 22 33 44 55 66 અને 77 કમ્પ્લીટ હવે જો તમને ફુગ્ગાનું ચિત્ર આપ્યું છે તો ફુગ્ગામાં શું કરવાનું છે તો કે પહેલા ફુગ્ગામાં તમને 5 ને 5 લખેલા આપ્યા છે બીજા ફુગ્ગામાં 10 તો શું થયું કે આપણે 5 ગુણીને 5 લખવાના છે 5 પછી 10 10 ને 5 5 5 ઉમેરતું જવાનું છે 5 પછી 5 ઉમેરો એટલે 10 10 ને 5 આપણે મલ્લખા શીખી ગયા છે એટલે બધાને આવડવું જ જોઈએ 10 ને 5 વેરી ગુડ 15 તો અહીંયા લખો એકડે 5 ને 15 હવે એકડે 5 ને 15 એમાં 5 ઉમેરો 15 ને 5 20 20 ને 5 એ 25 હવે 25 ને 5 વેરી ગુડ 30 તો અહીંયા લખો તગડે ને 30 5 10 15 20 25 અને 30 અહીં આપણે ફુગ્ગામાં 5 5 ની સંખ્યા તમને આપેલી છે 5 5 ઉમેરવું જોવાનું અને સંખ્યા લખી જવાની હવે તમને જુઓ નીચે ફૂલ દોરેલા આપેલા છે હવે એ ફૂલમાં આપણે જોવાનું છે કઈ રીતે સંખ્યા લખેલી છે પહેલા ધ્યાનથી જુઓ પહેલા ફૂલમાં તમને બ ગડી બે લખેલું છે પછી છે 5 તો 2 અને 5 ની વચ્ચે કેટલી સંખ્યા છોડી તો 2 પછી આવે 3 અને 4 બે સંખ્યા છોડી કેટલી 2 3 અને 4 છોડી દીધા અને લખ્યા 5 હવે જુઓ એવી જ રીતે 6 અને 7 છોડી દીધા અને લખ્યા 8 9 અને 10 છોડી દીધા લખ્યા 11 હવે આપણે શું કરવાનું 11 પછી 12 અને 13 છોડી દેવાના અને લખવાનું એકડે ચોગડે 14 લખો એકડે ચોગડે 14 હવે જો 14 લખાઈ ગયા પછી ગણો 15 16 બે સંખ્યા છોડી દેવાની 15 અને 16 છોડી દીધા હવે લખવાનું 17 17 તમને લખેલા આપેલા છે હવે 17 પછી 18 અને 19 છોડી દીધા અને લખવાનું બગડે મીંડે 20 શું લખવાનું બગડે મીંડે 20 બરાબર જુઓ ફરી વાર 2 પછી 3 4 છોડી દીધા લખ્યા 5 6 7 છોડી દીધા લખ્યા 8 9 10 છોડી દીધા લખ્યા 11 12 13 છોડી દીધા લખ્યા 14 15 16 છોડી દીધા લખ્યા 17 18 19 છોડી દીધા લખ્યા 20 બરાબર અહીંયા આપણે પાના નંબર 114 કમ્પ્લીટ કર્યો હવે તમારે હોમવર્કમાં પુસ્તકમાં લખાઈ ગયા પછી હોમવર્કમાં આની આ સંખ્યા લખવાની છે જો તમને ચિત્ર દોરતા ન આવડે તો કાંઈ નહીં બોક્સ બોક્સ કાઢીને સંખ્યા લખવાની છે જો અહીંયા આપણે એક સંખ્યા છોડી અહીંયા આગળની સંખ્યા લખી અહીંયા 10 10 ની સંખ્યા લખી અહીંયા સરખી સંખ્યા લખી અહીંયા 5 5 ઉમેરતા ગયા અને સંખ્યા લખી અહીંયા 2 છોડીને સંખ્યા લખી હવે તો આપણે આ પાનાની અંદર 114 પાના નંબરની અંદર બધી સંખ્યા લખતા શીખી ગયા બરાબર હવે હોમવર્કમાં તમારે ખાના પાડીને આવી જે રીતે સંખ્યા લખવાની છે કેટલી વાર લખશો 2 વાર
एक बार नो समझाए तो जोईने लखवानो अने बीजी बार लखो त्यारे जाते ध्यान थी विचार ध्यान थी जोवानो विचारवानो अने पछी लखवानो छे लखसो ने बधाई सरस चालो आज माटे एटलुं ज चालो आवजो